એક તબક્કો એવો આવ્યો છે કે લોકો મેડિકલ લાઈન પાછળ દોટ મૂકી રહ્યા છે, યુવાધનને બસ મેડિકલમાં જ ભવિષ્ય દેખાય છે. તો તમે વ્યવસાયિક વૈદ્ય છો, જ્ઞાતા છો, જાણકાર છો, તો તમે નવી પેઢીને શું સલાહ આપશો? આ બાબત જુઓ, નવી પેઢીમાં એક જબરદસ્ત ટેલેન્ટ છે, એક જ વસ્તુ છે, થોડી દિશાવિહીન છે. એને જો યોગ્ય દિશા આપવામાં આવે, મારે નવી પેઢીને પણ ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી સંસ્કૃતિ તરફ, આપણા વારસા તરફ આપણે પાછા વળીએ. તો આપણા પૂર્વજો એટલું બધું આપણે ત્યાં સંસ્કૃતિનું સિંચન અને વારસો મૂક્યો છે કે જેના વડે આપણે વિશ્વગુરુ બની શકીએ, જેની આજે અત્યારે માંગ છે. પણ આપણે વિશ્વગુરુ આપણી સંસ્કૃતિ આપણા વારસા મારફતે બનીએ. તો સમય, આગામી સમય નેચરોપેથી, આયુર્વેદ અને યોગનો છે. ધીમે ધીમે એનો ટ્રેન્ડ અને ક્રેઝ વધતો જાય છે દર વર્ષે. દાખલા તરીકે આજે ચાઇનીઝ મેડિસિન વર્લ્ડમાં જે હરણફાળ ભરી અને ચાઇનાને હુંડિયામણ કમાઈ આપ્યા છે, આપણે પણ આપણા યુવાનો આ ક્ષેત્રે જોડાય, આપણા પોલિટિશિયનો દિગ્દર્શિ રાખે, તો આપણે પણ મેડિસિન ક્ષેત્રે સારું એવું પદારોપણ કરી શકીએ એવું વિશ્વનું જબરદસ્ત ભાથું આપણી પાસે છે. તો યુવાનોએ બે વસ્તુ ધ્યાન રાખવાની છે. સમય એટલો આહાર વિહારનો ખરાબ આવી રહ્યો છે, એમનું સ્વાસ્થ્ય સદંતર નિરંતર નીચે ગીરતું જાય છે. એવા સમય દરમિયાન જો એ આયુર્વેદના નીતિ નિયમો પાડે, આયુર્વેદનો અભ્યાસ કરો, હું તો કહું છું ભલે પ્રેક્ટિસ ના કરો, આયુર્વેદ પ્રેક્ટિસ કરવાની મને, પણ આયુર્વેદનો જે અભ્યાસ છે એ તમને તમારી જીવનશૈલી અને તમને સ્વસ્થ રાખવા પૂરતો પણ ખૂબ ઉપયોગી થયો છે. એટલે દરેક વ્યક્તિએ આયુર્વેદ તરફ ઓર્ગેનિક ખેતીની જેમ, હા, ઓર્ગેનિક સારવાર પદ્ધતિ પણ અપનાવી લેવી. આ એક પ્રકારની ઓર્ગેનિક સારવાર જ છે, જેમ ઓર્ગેનિક ખેતી છે. ખરેખર તમે બહુ મહત્વનો મુદ્દો કહ્યો વસંતભાઈ, જ્યાં સુધી જમીન નહીં સુધરે, જમીનનું સ્વાસ્થ્ય નહીં સુધરે, ત્યાં સુધી મનુષ્યનું સ્વાસ્થ્ય ક્યારે સુધરવાનું નથી. કારણ કે એ જે ઝેર છે એ ત્યાંથી આવે છે. એટલે અમે સાથે એક ઓર્ગેનિક ખેતીનો પણ કોન્સેપ્ટ લઈને ચાલી રહ્યા છે, ઋષિ કૃષિના માધ્યમ રૂપે, કે જ્યાં સુધી જમીનનું સ્વાસ્થ્ય નહીં સુધરે ત્યાં સુધી મનુષ્યનું સ્વાસ્થ્ય નહીં સુધરે. એટલે જમીનમાં પણ ઓર્ગેનિક કોન્સેપ્ટ લાવવો જરૂરી છે, અને ત્યાં પણ એક આયુર્વેદ આધારિત અથવા તો નેચરોપેથી આધારિત અથવા પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. અને ધીમે ધીમે તરફ પણ હવે જાગૃતિને વ્યાપ વધતો જાય છે. તમે અત્યારે બે વર્ષથી જોવા જઈએ તો બનાસ ડેરી સીડ્સ બોલના પ્લાન્ટ કરે છે ચોમાસા પૂર્વે. તમે તો કદાચ એના પહેલા આ બધું કરતા હતા, તો એ સીડ્સ બોલ શું છે? એટલે આમાં આમાં કેવું છે કે બીજોમાં એવું છે કે આપણે બીજને વજનમાં હલકા હોય, ઓછા હોય તો દૂર સુધી આપણે એને નાખી શકતા નથી. બીજું વાત એવું છે કે જંગલોનો જે પ્રમાણે વિનાશ થઈ રહ્યો છે વસંતભાઈ, એ પ્રમાણે જો ઝડપથી આપણે એને ઉગાવી નહીં શકીએ તો આગામી સમય બહુ ભયજનક છે. અને એમાં તમે 5-25 કે 100-200 વૃક્ષારોપણ કરો, એનાથી આ સ્થિતિમાં કોઈ ફેર આવે એવું નથી. હવે આપણે કાર્પેટ સીડિંગ કરવું જોઈએ. કાર્પેટ સીડિંગ એટલે પરદેશમાં એવું થાય છે કે હેલિકોપ્ટરની મારફતેથી પુષ્કળ પ્રમાણમાં બીજોનું જંગલોની અંદર વાવેતર થાય. આપણે એટલા બધા સમૃદ્ધ રાષ્ટ્ર નથી, એટલે આપણે સીડબોલનો જે કોન્સેપ્ટ લીધો છે એ સરસ છે. પણ સીડબોલમાં 2-3 વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું છે. અમુક અમુક વનસ્પતિઓના સીડબોલ બનવા જોઈએ, અમુક ના ન બની શકે. પણ સીડબોલમાં બે ફાયદો થાય, એક તો તમે દૂર સુધી એને નાખી શકો. માનો કે કોઈ પહાડ છે જે ઊંચી વાળી જગ્યા છે, ત્યાં તમે બીજ પહોંચાડી શકતા નથી વાવવા માટે, તો તમે સીડબોલથી ત્યાં નાખી અને એ જગ્યાએ તમે એ વૃક્ષનું સિંચન કરી શકો. સીડબોલની કેટલીક સાવધાનીઓ એવી છે કે સીડબોલ ચોમાસાની પહેલા વરસાદ પછી તરત નખાઈ જવા જોઈએ, બેસ્ટ ટાઈમ આ છે. અને એ સીડબોલ એવી જગ્યાએ નખાવા જોઈએ કે જ્યાં કાંટાવાળા વૃક્ષો હોય, ગુફાઓ હોય અથવા ઊંચા પહાડો હોય, તો ત્યાં અપને આપ થાય અને ત્યાં ઝડપથી એ સર્વાઈવલ થાય, વિકાસના કોઈ અનર્થર રૂપ ના થાય. અને પહાડની ટોચ ઉપર આપણે વૃક્ષારોપણ કરવા જઈ શકવાના નથી, ત્યાં સીડબોલ આપણને બહુ ઉપયોગી સાબિત થાય. સાહેબ, તમારી સાથે અમારી વર્ષો જેની બેઠક છે, ક્યારેક ક્યારેક તમારી પાસેથી ઘણું બધું સાંભળેલું છે. આપ જે પ્રમાણે કહો છો એ પ્રમાણે અંગ્રેજ શાસન વખતે આ બહુ દિશા વિસ્તાર તો બહુ સમૃદ્ધ વિસ્તાર હતો, અને આપનો દાવો એવો છે કે 1981 આસપાસ, 1921 આસપાસ અહીંયા છેલ્લો સિંહ પણ, છેલ્લો સિંહ ભોયણ પાટિયા પાસે મરાયો, તો એ વિશે જરા પ્રકાશ પાડો. બનાસ આપણે ત્યાં 12 માસ વહેતી, અને બનાસ રિજિયોનલ બહુ સમૃદ્ધ રિજિયોનલ ગણાય. ઉત્તરની તમામ નદીઓમાં બનાસનું રિજિયોનલ સમૃદ્ધ એમ હતું કે બનાસનું જે ઉપરનો છેડો છે, જે ઉત્તર તરફનો, એ રણથંભોરને લાગે છે. અને રણથંભોર જે છે એ વાઘના વિસ્તાર માટે જાણીતું છે. એટલે અમારા બનાસ વિશે એવું કહેવાતું
કે જે નદીના ઉપલા કિનારે વાઘ પાણી પીવે ને નીચલા કિનારે સિંહ પાણી પીવે. નીચલો આપણો આ છે એ ગીર ને લાગેલો છે. પરિણામે આ એક નદીનો રિજિયોનલ એવું હતું કે જ્યાં જેના એક છેડે વાઘ હતા અને બીજા છેડે સિંહો રહેતા. પરિણામે છેલ્લો સિંહ અહીંયા અંગ્રેજો એ 1921 મરાયાના ગેજેટમાં ઉલ્લેખ છે. અને બનાસ નદીનું રિજિયોનલ એટલું સમૃદ્ધ હતું કે ત્યાં જે તે અંગ્રેજ લેખકોએ અહીંયા 1400-1450 પ્રકારની પક્ષીઓની સ્પીસીસ હતી એવું નોંધ્યું છે. એ સિવાય એવું કહેવાય છે કે કિંગ કોબ્રા નામનો જે સાપ છે જે સૌથી ઝેરી ગણાય છે એ ખાસ કરીને તરાઈના જંગલોમાં અથવા તો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં ક્યાંય પણ કિંગ કોબ્રાનું અસ્તિત્વ નોંધાયું નથી ત્યારે અંગ્રેજોએ એમની ડાયરીમાં બનાસ રિજિયોનલમાં કિંગ કોબ્રા વિશેનો પણ ઉલ્લેખ છે. મતલબ કે બનાસ એટલું સમૃદ્ધ જંગલ હતું. અને એ પણ તમને કહું બનાસની નદીનો એક છેડો આખો ગુગળથી ભરેલો હતો. આ બહુ આ ગુગળ આપણા રણપ્રદેશનું વનસ્પતિ છે અને બનાસનો પ્રવાહને એટલો અનુકૂળ આવેલો. આપણે ત્યાં વસંતભાઈ એક આખા ગામનું નામ ગુગળ છે. ગુગળ છે અને ત્યાં સુધી ગુગળના જંગલોનો ઉલ્લેખ છે. આજે નદીમાં છૂટા છવાયા ગુગળો મળી આવે છે. એટલે બનાસ નદીના જે રિજિયોનલ છે એટલો સમૃદ્ધ રિજિયોનલ છે. આ પ્રદેશને ફરી પાછો નવ પલ્લિત આપણા રાજકીય નેતાઓએ પ્રજાએ કરવાની જરૂરિયાત છે. ખૂબ બધી જડીબુટીઓ આપણને આપણા વિસ્તારમાંથી